અયોધ્યા રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારીઓ જોર શોરથી ચાલી રહી છે, ત્યારે મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે બે મંડપ બનાવવામાં આવી રહ્યા છે અને આ સાથે જ શાસ્ત્રીય પદ્ધતિ દ્વારા નવ હવન કુંડ બનાવવામાં આવશે. આઠ દિશામાં આઠ અલગ હેતુસર વિવિધાકારના કુંડ બનાવવામાં આવશે અને આચાર્ય માટે એક વિશેષ કુંડ પણ બનાવવામાં આવી રહ્યો છે. રામ મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવ માટે હવન કુંડ બનાવવાની જવાબદારી કાશીના વિદ્વાનોને સોંપવામાં આવી છે, જેનું આયોજન દેશના લગભગ 121 વૈદિક બ્રાહ્મણો અને કર્મકાંડવાદી પંડિત લક્ષ્મીકાંત દીક્ષિતના માર્ગદર્શન હેઠળ કરવામાં આવશે. ત્યારે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને વિશેષ આયોજન કરવામાં આવી રહ્યા છે. નવ જેટલા હવન કુંડની રચના કરવામાં આવશે અને જે વિદ્વાન બ્રાહ્મણો છે તેમના દ્વારા આ હવન કુંડની રચના કરવામાં આવશે. કાશીના વિદ્વાનોના માર્ગદર્શન હેઠળ આ હવન કુંડની રચના કરવામાં આવશે. અલગ અલગ દિશામાં આઠ જેટલા હવન કુંડ તૈયાર કરવામાં આવશે, ઉપરાંત એક વિશેષ હવન કુંડ પણ તૈયાર કરવામાં આવશે.